અહીંયા છે, હા અહીંયા થડમાં છે, સિંહ ને ચાર બસાને એક આવે અહીંયા છે, અહીંયા છે સાંભળો. સિટી ની અંદર તમને મળી રહેશે. આની અંદર કોઈ દવા સાટવામાં આવતી નથી. આ એકદમ ઓર્ગોનિક અને નેચરલ વસ્તુ હોય છે. આ હુડિયાવેલ છે, વનસ્પતિ પણ આપણી માટે ખૂબ ઉપયોગી છે. આની અંદર હુડિયા આવે છે નાના નાના, અને તે હુડિયાનું શાક થાય છે, અને આયુર્વેદિકમાં પણ તે સારી રીતે વપરાય છે. વાસેટી જુઓ, આ વાસેટી પણ અત્યારે જ્યારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે જોવા મળતી હોય છે જંગલમાં. આ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી, પણ કંટોલા છે તે આના કરતાં પણ ઉપયોગી હોય છે. કંટોલા વનસ્પતિ પણ એક ખૂબ જ જોવા મળશે. તમે જંગલની અંદર જાઓ ગમે ત્યાં તો તમને આ વનસ્પતિ પણ જોવા મળશે. તો આ વનસ્પતિ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે કંટોલા ખાઓ, વાસેટી ખાઓ, તેના કરતાં પણ વધુ ફાયદાકારક છે. આ વનસ્પતિ તમે જોયું હોય અને તમને આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ શું છે એમ. આ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે જોશું એક અદ્ભુત અને દુર્લભ વનસ્પતિ કંટોલા. તો મિત્રો, આપણે થોડા દિવસ પહેલા આપણા ચેનલની અંદર જોયું હતું વાસેટેની ભાજી, તો તેના કરતાં પણ લાભદાયક છે. તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું કે કંટોલા કેવી જગ્યા ઉપર થાય છે, તે ખાવાથી ફાયદો શું થાય છે, તે આયુર્વેદિકમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં, અને વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો, તો તમને ખરેખર તમને જાણવા મળશે કે કંટોલા ખાવાથી શરીરની અંદર ખૂબ જ ફાયદા થાય છે. મિત્રો, અત્યારે અમે જે વાડે કંટોલા વીણી રહ્યા છે ત્યાં દાદાનું ખેતર છે. દાદા, તમારું ગામ કયું છે? મહેણકા. મહેણકા. અને આ તમારી જે વાડી છે જંગલ વિસ્તારમાં આવેલી છે, બરાબર? તો અહીંયા તમારે જનાવરોની ભીંહ રહેતી છે ને? કયા કયા જનાવર આવે છે? હાવી આવે છે, શેઢાળા છે, શાવળિયા છે. પછી વાડીની અંદર ક્યારે આવી જાય ખરા? ફરતા ફરતા આટા મારે. સિંહ અહીંયા છે, થડમાં છે એમ ને? થડમાં છે. અવાજ ક્યારેક ક્યારેક આવે છે? અહીંયા છે, સાંભળો સાંભળો સાંભળો, જો અહીંયા છે. અને દાદા, તમારી વાડે કંટોલા બહુ છે, તો લોકો લેવા આવતા છે ને? હા, લેવા આવે છે. નકર એ શાક ખાય છે, માણ કઈક વેચી નાખે. વેચવા વાળા આવે ને ખાવા વાળા આવતા હોય. અને તમે ક્યારે ખાધું કે નહીં કંટોલા? ક્યારે ખાવ, પણ મને બહુ ભાવતું નથી. નથી ભાવતું? કેમ, તકલીફ શું થાય એમાં તમને? એ મને ભાવ ખાધું નથી બહુ, એટલે મને ભાવ કે કડવું લાગે. કડવું મને ખાવાની મજા નહી, છોકરા જે છે ના પણ. મિત્રો, કંટોલા
ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે, પણ વીણવા એ પણ અઘરા છે થોડાક. જો આવી વાડીની અંદર વીણવા પડે, પછી જંગલમાં તમે જો આ જંગલ જે આવ્યું છે ત્યાં તમારે વીણો હોય તો ત્યાં પણ તમે વીણી શકો. ત્યાં ઝાડવા પર હોય છે ત્યાં થોડુંક વીણવામાં સારું પડે, પણ આવી જો વાડમાં વીણતા હોય તો થોડીક તકલીફ થાય. પણ જો હું અત્યારે વીણીને બતાવું તમને કેવી રીતે કંટોલા વીણાય. જો આવી રીતે કંટોલા વીણવામાં આવે છે, કાંટા વાગે ભાઈ. એ તો એનો ખાવામાં તમારે મીઠાશ લેવી હોય તો કાંટા વાગે ને. જુઓ જુઓ મિત્રો, એટલા વીણા છે અમે. મિત્રો, જંગલની અંદર ઘણી ખરી વનસ્પતિ હોય છે જે આપણે ખાવામાં ઉપયોગ હોય છે, આપણે દવામાં પણ ઉપયોગ આવતી હોય છે, પછી જંગલની અંદર મળી જોવા મળતી હોય છે. જો આ પહેલા ચેનલની અંદર વિડીયો બનાવેલો છે વાસેટી, જુઓ આ વાસેટી પણ અત્યારે જ્યારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે જોવા મળતી હોય છે જંગલમાં. આ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી, પણ કંટોલા છે એ આના કરતાં પણ ઉપયોગી હોય છે. કંટોલાની અંદર એ વિટામિન ભરપૂર હોય છે, એટલે આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે, અને શરીરની આંખોની રોશનીમાં પણ એ ખૂબ જ ઉપયોગી થાય છે. કંટોલા ખાવાથી આંખોની રોશની પણ વધે છે, કબજિયાત હોય તો કબજિયાત પણ મટાડે છે, એમાં વાસેટીની ભાજી પણ કબજિયાત મટાડે છે. તો બને ત્યાં આગળ મળતી હોય તો આ ઋતુની અંદર ખાઈ લેવી જરૂરી છે. અત્યારે આ વનસ્પતિ પણ એક ખૂબ જ જોવા મળશે, તમે જંગલની અંદર જાઓ ગમે ત્યાં તો તમને આ વનસ્પતિ પણ જોવા મળશે. તો આ વનસ્પતિ ખૂબ જ ફાયદાકારક હોય છે, તમે કંટોલા ખાઓ વાસેટી ખાઓ તેના કરતાં પણ વધુ ફાયદાકારક છે. આ વનસ્પતિ તમે જોયું હોય અને તમને આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ શું છે. આ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને અત્યારે આ ઋતુની અંદર જ જોવા મળે છે, પછી ક્યારેય તમને જોવા મળતી નથી. બતાવી દઉં તમને, જુઓ કેટલી માત્રામાં હોય છે. ખૂબ જ આ પાકી જાય ત્યારે સફેદ કલર થઈ જાય છે આનો, ત્યારે કાશી હોય ત્યારે આવી લીલા કલરની હોય છે, ઝીણી ઝીણી આ પાકલ છે જુઓ. અને આ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે શરીરને, અને આ ચોમાસાની ઋતુમાં જ્યારે શરૂઆત હોય ત્યારે જ આ જોવા મળે છે. આ પણ એક વનસ્પતિ બહુ સારી આવે છે, અને આ તમે જોયું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ કઈ વનસ્પતિ છે. મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો હુડિયા વેલ છે, આ વનસ્પતિ પણ આપણી માટે ખૂબ ઉપયોગી છે. આની અંદર હુડિયા આવે છે નાના નાના, અને તે હુડિયાનું શાક થાય છે, અને આયુર્વેદિકમાં પણ તે સારી રીતે વપરાય છે. તો આનો હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી અને તેનો વિડીયો અને ક્યાં થાય છે તેની સંપૂર્ણ માહિતી આપીશ હું. તો મિત્રો, આજે અમે ગયા હતા ગારિયાધાર તાલુકાના ખોડોદરી ગામ નજીક કોઠાધાર આવેલી છે, તો તેની બાજુમાં થોડું નાનું એવું જંગલ આવેલું છે ત્યાં અમે ગયા હતા, અને એટલા કંટોલા અને વાસેટી એ અમે વીણી છે. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો કે તમે આ વરસાદની ઋતુમાં કંટોલા અને વાસેટી ખાવશો ખરા. તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આ કંટોલા વિશે અને આ વાસેટી વિશે બધી જાણકારી મેળવી શકે.